નમસ્કાર. SYBA સમાજશાસ્ત્ર વિભાગ પેપર નંબર 9 ભારતની સામાજિક સમસ્યાઓ 2 એમાં આપણે યુનિટ 2 છે તેની ચર્ચા કરી રહ્યા છીએ અને એમાં જે બીજું યુનિટ છે તે છે વિઘટન સંબંધિત સમસ્યાઓ. તો આ વિઘટન સંબંધિત સમસ્યાઓનો અર્થ મેં તમને લોકોને સમજાવી દીધો હતો અને તેમાં મેં તમને લોકોને કીધું હતું કે આપણે 3 વિઘટન સંબંધિત સમસ્યાઓ કરવાની છે. ભ્રષ્ટાચારની, નશાખોરીની અને નશીલા દ્રવ્યને દ્રવ્યના વ્યસનની સમસ્યા. તો આ 3 સમસ્યા માંથી આપણે લોકો ભ્રષ્ટાચારની સમસ્યા છે તેને જોતા હતા અને એમાં મેં તમને લોકોને ભ્રષ્ટાચારનો અર્થ છે તે કરાવી દીધો હતો. તો આજે આપણે લોકોએ જે મુદ્દો કરવાનો છે તે છે ભ્રષ્ટાચારનું સ્વરૂપ. ભ્રષ્ટાચાર છે એ કેવા પ્રકારના સ્વરૂપે આપણને જોવા મળે છે તો તેના સ્વરૂપ વિશેની આપણે લોકોએ ચર્ચા કરવાની છે. તો ભ્રષ્ટાચારનું સ્વરૂપ આપણે લોકો આજના વિડીયોમાં સમજીશું. તો ભ્રષ્ટાચારનું સ્વરૂપ છે એ કેવું છે તો સૌથી પહેલાં તો આપણે જોઈએ કે ભ્રષ્ટાચાર છે તે એક વર્તનની ઢબ છે. એટલે કે આ વર્તનની ઢબ સમજવા માટે લાંચ લેનાર ને લાંચ આપનાર વચ્ચેની આંતરક્રિયાને આપણે સમજવી પડે. એટલે 3 પ્રકારની આંતરક્રિયા આપણને જોવા મળે છે. 1 લાંચ માંગવી, 2 લાંચ મેળવવી અને 3 લાંચ આપવી. તો ભ્રષ્ટાચાર છે એ આ 3 ક્રિયાઓ ગુપ્ત સ્વરૂપની અને સાંકેત સ્વરૂપની હોય છે તેવું આપણે લોકો અહીંયા સમજાવી શકીએ. તો સૌથી પહેલું જોઈએ લાંચ માંગવી. તો કામ કરી આપવાની, તમને સૌને ખ્યાલ જ છે લાંચ આપવી એટલે શું. તો જ્યારે કોઈ શરત તરીકે લાંચની માંગણી કરતા હોય છે, કોઈ કામ કરવું હોય તો તેના શરત તરીકે લાંચની માંગણી થાય છે. કામ, નોકરી, વહીવટી મંજૂરી, લોન, લાયસન્સ, ખરીદી, વેચાણ, જે તે ક્ષેત્રના અધિકાર ક્ષેત્રને લગતા હોય છે લાંચની માંગણી પ્રત્યક્ષ કે એજન્ટ દ્વારા કરવામાં આવતી હોય છે. બીજી રીતે કહીએ તો સામોપક્ષ લાંચ આપવા તત્વર બને અને લાંચની માંગણી પ્રત્યે હકારાત્મક પ્રતિભાવ પાડવા પ્રેરાય એવા સ્વરૂપે લાંચની માંગણી છે તે રજૂ થતી હોય છે. આ થઈ લાંચની માંગવી. એટલે સૌથી પહેલું એનું જે સ્વરૂપ આવે છે તે છે લાંચ માંગવું. પછી લાંચ મેળવવી. તો લાંચ સ્વીકારનાર વ્યક્તિ છે તે કર્મચારી, અધિકારી કે પદાધિકારી પોતાના સ્થાન અને ભૂમિકાના વિશેષ વળતર સ્વરૂપે સત્તાનું રોકડમાં રૂપાંતર કરતો રહે છે. લાંચ રૂપે મળેલી રકમ પોતાની અંગત જરૂરિયાતો સંતોષવાના હેતુ સાથે સંબંધ ધરાવે છે. આ રીતના લાંચ સ્વીકારનાર એજન્ટ પણ હોઈ શકે છે. એટલે લાંચ મેળવવી અને 3 આવે છે લાંચ આપવી. તો લાંચ આપવી એટલે લાંચની રકમ આપવાનું વર્તન. લાંચ આપનાર વ્યક્તિ છે તે તાત્કાલિક કામ થવાની અપેક્ષા સાથે લાંચની રકમ પ્રત્યક્ષ કે એજન્ટ મારફત આપતા હોય છે. એને એમ હોય છે કે આપણું કામ ઝડપથી થઈ જાય એટલા માટે એ લોકો લાંચ છે તે આપતા હોય છે. લાંચ આપનાર પોતાના ધ્યેય પ્રાપ્તિના માર્ગમાં આવતા અવરોધોને ઓળંગવામાં કર્મચારી, અધિકારી કે હોદ્દેદારો, પદાધિકારીની મહેરબાની મેળવવા અને ઓછામાં ઓછા સમયમાં કામ થઈ જાય તે હેતુથી લાંચની રકમ છે તે આપે છે. તો આમ ભ્રષ્ટાચારમાં લાંચ માંગવાના, મેળવવાના અને આપવાના એમ 3 વર્તનો જોવા મળે છે. એટલે ભ્રષ્ટાચાર છે તે આપલેનો સંબંધ છે. લાંચ માંગનાર અને લેનારને ભ્રષ્ટાચારી કે લાંચીઓ કહેવામાં આવે છે. પરંતુ લાંચ આપનાર માટે આવો કોઈ ટીકાત્મક શબ્દ પ્રયોજાતો નથી. પ્રત્યક્ષ કે પરોક્ષ રીતના લાંચ છે તે માંગવાનું વર્તન થતું ન હોય તો લાંચ આપવાનું વર્તન થવાનો સવાલ રહેતો નથી. તેવી જ રીતના લાંચ આપવાની ઓફર થતી જ ન હોય તો લાંચ આપવાનો પ્રશ્ન રહેતો જ નથી એમ કહી શકાય તેમ નથી. એટલે આપણે એમ કહી શકીએ કે ભ્રષ્ટાચારમાં લાંચ લેવી, લાંચ આપવી અને લાંચ મેળવવી આ 3 પ્રકારની માંગણીઓ છે તે કરવામાં આવતી હોય છે. તેનું બીજું સ્વરૂપ કેવું છે તો તે છે ભ્રષ્ટાચાર છે તે આંતરક્રિયાની એક પ્રક્રિયા છે. એટલે તે એક સંગઠિત અને સંસ્થિકૃત થયેલી પ્રવૃત્તિ છે. ભ્રષ્ટાચાર લોકોની ટીકા કરે છે, વિરોધ કરે છે, આરોગ્ય અને અનૈતિક ગણે, અયોગ્ય અને અનૈતિક ગણે છે, પરંતુ વ્યવહારમાં તે સ્વીકારી ને વર્તે છે. લાંચ વિના કામ થઈ ના શકે, પૈસા અપાય તો જ કામ થાય એવી માન્યતા હેઠળ ભ્રષ્ટાચાર છે તે વ્યાપક બનતો જાય છે. લાંચ માંગનાર અને મેળવનારના પોતાના આગવા ધોરણો હોય છે. કામ કરી આપવાથી સામપક્ષને કેટલો ફાયદો થશે, વિલંબ થવાથી કેટલું નુકસાન થશે અથવા કેટલો ઓછો ફાયદો થશે તેવી ગણતરી સાથે અમુક કામના અમુક ટકા રકમ છે તે નક્કી થતી હોય છે. આમ તેમાં સત્તા શોષણનું સાધન બની રહે છે. લાંચ લેવાનું અને આપવાનું વર્તન છે તે ધોરણ ભંગના વર્તન
સાથે સંકળાયેલું છે, આથી લાંચ આપનાર ફરિયાદ કરતો નથી. એટલે આ એક પ્રકારની એવી આંતરક્રિયા છે કે જેમાં લાંચ લેનાર અને લાંચ આપનાર એ બંને સંકળાયેલા આપણને જોવા મળે છે. ત્યારબાદ આવે છે ભ્રષ્ટાચાર છે તે એક પ્રકારનું વિનિમયનું સ્વરૂપ છે. તો ભ્રષ્ટાચાર છે તે કેવું છે? તો કે એક પ્રકારનું વિનિમયનું સ્વરૂપ છે, એટલે કે તે એક પ્રકારની સોદાબાજી છે. આ અર્થમાં આપણે જોઈએ તો ભ્રષ્ટાચાર છે તે પારસ્પરિક ફરજ અપેક્ષાઓનો નિર્દેશ કરે છે. તેમાં પૈસાની આપલે ગણતરીપૂર્વક થાય છે. લાંચ લેનાર અને આપનાર વચ્ચેના સંબંધો મહત્વ ધરાવતી વસ્તુઓ આપવા અને લેવા ઉપર રચાયેલા હોય છે. તેમાં એક પક્ષ સામા પક્ષને માટે મહત્વ ધરાવતી વસ્તુ આપે છે અને તેના વળતર બદલા સ્વરૂપે નાણાં મેળવે છે. અહીં એવી માન્યતા કામ કરે છે કે દરેક વસ્તુને તેની કિંમત હોય છે અને દરેક માણસને તેની કિંમત હોય છે. આમ લાંચ લેનારની સત્તા અગત્યનો ભાગ ભજવે છે અને મૂલ્યના બદલામાં મૂલ્યવાન વસ્તુઓ પૂરી પાડવાની શક્તિ એટલે સત્તા અછત ધરાવતી વસ્તુ બદલા મૂલ્યવાન હોય છે. બદલા વસ્તુની અછતનું મૂલ્ય માંગ અને પુરવઠાના સંબંધ દ્વારા નક્કી થાય છે. આમ ભ્રષ્ટાચાર છે એમાં વિનિમયનું સ્વરૂપ આપણને જોવા મળે છે. એટલે એક હાથ સે દો ઓર એક હાથ સે લો, આ જે કહેવત છે તે અહીંયા સાર્થક થતી આપણને જોવા મળે છે. આ પણ તેના સ્વરૂપમાં આપણે લોકો ગણાવી શકીએ. ત્યારબાદ આવે છે ભ્રષ્ટાચાર છે તે એક પ્રકારનું શોષણ છે. એટલે કે શોષણ એટલે શું? કે પોતાનો સ્વાર્થ સાધવા માટે, લાભો મેળવવા માટે અનુચિત રીત રસમનો ઉપયોગ કરી સામેના પક્ષની લાચારી જોઈ, લાચાર સ્થિતિ જોઈ અને ગેરલાભ ઉઠાવવું, આને શું કહેવાય? શોષણ. એટલે એમ કે આપણે જોઈએ છે કે સામેવાળી વ્યક્તિને જરૂર છે અને એનું એ કામ પૂરું નથી થઈ શકતું, તો એની જરૂરિયાતને ધ્યાન પર લઈ અને એનો ફાયદો ઉઠાવવામાં આવે છે અને એની પાસેથી મોટી રકમ માંગી અને એનું એ કામ ઝડપથી પૂરું કરી દેવા માટેનો એક ભ્રષ્ટાચાર છે તે ભ્રષ્ટાચાર છે તે ફેલાવવામાં આવતો હોય છે. તો ભ્રષ્ટાચાર સત્તા સાથે સંબંધ ધરાવે છે. કેટલીક સત્તાધારી વ્યક્તિ સામેના વ્યક્તિનું કાયદેસરનું કામ કરી આપવામાં વિભિન્ન પ્રયુક્તિઓનો ઉપયોગ કરીને તેને લાચાર સ્થિતિમાં મૂકી દેતી હોય છે. આવી સ્થિતિમાંથી છુટકારો મેળવવા માટે આખરે તે લાંચ આપીને પોતાનું કાયદેસરનું કામ છે તે કરાવી લેતી હોય છે. લાંચ આપવી તે ગુનો ગણાતો હોવાથી લાંચ આપનાર ફરિયાદ કરવાથી દૂર રહે છે અને લાંચ આપ્યા પહેલાં લાંચની માંગણી અંગેની ફરિયાદ કરવામાં પોતે ફસાઈ જશે અને સાબિત કરવું મુશ્કેલ થશે તેવી ગણતરીથી તે મૂંગી રહે છે. એટલે આ એક એવી પ્રકારની પરિસ્થિતિ છે કે જેમાં લાંચ આપનાર અને લાંચ લેનાર બંને વ્યક્તિ છે એ કેવા હોય છે? તો કે બંને વ્યક્તિ એકબીજાની સાથે પરસ્પર અવલંબન ધરાવતા હોય છે. લાંચ આપનાર જે છે એને બીક હોય છે, એને ભય હોય છે કે ક્યાંક હું જે લાંચ માંગે છે એના વિશે કહી દઈશ, ફરિયાદ નોંધાવીશ તો તે મારા ઉપર જ ગુનો છે તે દાખલ કરી દેશે. એટલે એ ચૂપ રહે છે અને આ લાંચ માંગનારની જે માંગણી છે તેને સંતોષવાનો પ્રયત્ન કરતા આપણને જોવા મળે છે. અને છેલ્લું એનું જે સ્વરૂપ છે તે આવે છે ભ્રષ્ટાચાર છે તે એનોમીની પરિસ્થિતિમાં નવ માર્ગ સ્વરૂપનું અનુકૂલન છે. આપણે લોકો પહેલા યુનિટમાં એનોમી સમજી ગયા. તો એનોમી છે એ શું છે? તો સામાજિક ધોરણ ભંગ, જેને આપણે એનોમી તરીકે ઓળખાયું હતું. તો સામાજિક ધોરણો, ધ્યેયો અને તેને અનુસરવાની જે વ્યક્તિની શક્તિ છે એ ત્રણેય વચ્ચેના કુમેરમાંથી ઉદ્ભવતી સામાજિક સંસ્કૃતિની પરિસ્થિતિને એનોમી એટલે કે જે ભંગાણ થાય છે, સાંસ્કૃતિક ભંગાણ ઊભું થાય છે તેને આપણે એનોમી તરીકે ઓળખાયું હતું. તો એનોમીની પરિસ્થિતિ છે તેમાં જુદી જુદી વ્યક્તિઓ જુદી જુદી રીતે અનુકૂલન સાંધે છે. તેમાં કેટલીક વ્યક્તિઓ સંસ્કૃત ધ્યેયોનું ઊંચું મૂલ્ય આંકી તેનો સ્વીકાર કરે છે પણ સંસ્કૃતિકૃત સાધનોનો અસ્વીકાર કરે છે અને તેને બદલે ધ્યેય પ્રાપ્તિના નવા માર્ગો અપનાવે છે, જે મેં તમને લોકોને પહેલા યુનિટમાં સમજાવ્યું હતું. પરંતુ સંપત્તિ સંચય કરવા માટે સમાજમાન્ય સાધનો અપનાવવાના બદલે લાંચ રૂશ્વત જેવા સમાજ વિરોધી જે નવ માર્ગો હોય છે તેને જ્યારે અપનાવવામાં આવે છે ત્યારે તેવી પરિસ્થિતિને આપણે ભ્રષ્ટાચાર તરીકે ઓળખાવી શકીએ. આ રીતે જોતા ભ્રષ્ટાચાર એ સંપત્તિ સંચયનું ધ્યેય પ્રાપ્ત કરવા માટે વ્યક્તિએ અપનાવેલો એક નવો માર્ગ છે, નવું સમાજ વિરોધી સાધન છે તેમ અહીંયા કહી શકાય. તો આથી
આખ્યું ભ્રષ્ટાચારનું સ્વરૂપ કે તે એક વર્તનની ઢબ છે, તેમાં લાંચ આપવી, લાંચ માંગવી અને લાંચ મેળવવી આ ત્રણ પ્રકારનું સ્વરૂપ છે તે આપણને જોવા મળતું હોય છે. પછી તે એક આંતરક્રિયા છે, તે એનોમીની એવી પરિસ્થિતિ છે જેમાં વ્યક્તિએ અપનાવેલો નવો માર્ગ છે તે કોણ છે, તો કે ભ્રષ્ટાચાર છે, અને તેના કારણે નવું સમાજ વિરોધી વર્તન છે, સાધન છે તે ઊભું થતું હોય છે. આમ ભ્રષ્ટાચાર છે તેના સ્વરૂપમાં આપણે લોકોએ આ પાંચ મુદ્દાઓની ચર્ચા કરી. તો તમે લોકો ભ્રષ્ટાચારનું સ્વરૂપ છે તે લખી અને તૈયાર કરી લેજો. હવે પછીના વિડીયોમાં આપણે લોકો ભ્રષ્ટાચારના જે કારણો છે તેની સાથે મળીશું કે કોના કારણે ભ્રષ્ટાચાર છે તે ઉદ્ભવતો હોય છે, તો તેની સાથે આપણે લોકો મળીશું. થેન્ક યુ.